પોરબંદરની નવી પોસ્ટ ઓફિસ ખાતે પાસપોર્ટ સેવા કેન્દ્ર કાર્યરત કરવામાં આવ્યું છે, પરંતુ ડિજિટલ ઇન્ડિયાની વાતો વચ્ચે આ કચેરીમાં 19 દિવસથી સર્વર બંધ હોવાને કારણે અરજદારોને મુશ્કેલી પડી રહી છે. પોરબંદરની પોસ્ટ ઓફિસ ખાતે કાર્યરત પાસપોર્ટ સેવા કેન્દ્રમાં ટેકનિકલ ખામીને કારણે છેલ્લા 19 દિવસથી સર્વર બંધ હાલતમાં જોવા મળે છે, જેને કારણે આ કચેરીમાં મેન્યુઅલી વેરિફિકેશનની કામગીરી પણ બંધ છે. આ મામલે કચેરીના કર્મચારીઓ દ્વારા અનેક વખત મુખ્ય કચેરીને રજૂઆત પણ કરવામાં આવી છે, પરંતુ હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. પાસપોર્ટ સેન્ટરની કામગીરી બંધ રહેતા અહીં પાસપોર્ટ માટે આવતા અરજદારોમાં મુશ્કેલી પડી રહી છે. નામ તેન ચંદ્રકાંત પારેખ, કમલાબાગ રહેવાનું. હવે આ લોકોનું એવું છે કે મારા 2.5 મહિનાથી આ પાસપોર્ટ આવ્યો નથી. હવે છેલ્લા મહિનાથી તો મને સર્વર બંધ છે એમ કહી ના પાડી દઈએ. હું કેને કહેવા આવ્યો, કમ્પ્લેન કેને કરવી? તો એ લોકો કે અમદાવાદ કમ્પ્લેન કરો, અથવા તમારા કોઈ ઓળખેતો હોય એમપી હોય એને કમ્પ્લેન કરો. એમપી નહીં કે તમને મોકલે, તાત્કાલિકમાં થાય ઓળખતા હોય તો થઈ જાય, મોકલી દઈ. મેં કીધું એમપીને મારે કે ગોતવાના, બસ એ જ આ મારું કહેવાનું છે કે આમાં અમને હેરાન ન કરો. મારું નામ રાઠોડ ચિરાગ હું જાહેરપીર શેરી હાથીભગા શેરીથી આવું છું અને પાસપોર્ટ માટે આવ્યો છું. તેમાં મેડમનું કહેવું એક જ છે કે નેટ બંધ છે, સર્વર ડાઉન છે, તેમાં તમે અર્જન્ટ જોતો હોય પાસપોર્ટ તો તમે રાજકોટ અમદાવાદ ત્યાં જઈ આવો, ને સર્વરનું જ કહે છે મેડમ. ને તમે કે તમારે જવું હોય ગમે ત્યાં, કમ્પ્લેન કરી હોય ત્યાં પણ તમે કરી શકો. અમે કમ્પ્લેન કરીએ તો પણ કંઈ જવાબ નથી આપતા મેડમ. નેક જ લઈને બેઠા છે કે તમે તમારી પહોંચ હોય તો તમે ત્યાં સુધી કમ્પ્લેન કરી શકો. પોરબંદરમાં છેલ્લા 19 દિવસથી આ સમસ્યા યથાવત જોવા મળે છે, તેમ છતાં કોઈ રાજકીય અગ્રણીઓએ આ મામલે હજુ સુધી અવાજ ન ઉઠાવતા લોકોમાં આશ્ચર્ય સર્જાયું છે. વિપુલ રાઠોડ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.